પાટણમાં કોંગ્રેસ ધારાસભ્ય કિરીટ પટેલની ઓફિસ આગળ યુનિવર્સિટીના કારોબારી સભ્ય દ્વારા થયેલા હુમલાની ઘટનાને કોંગ્રેસે વખોડી નાખી છે. આ ઘટનાના પગલે કોંગ્રેસે આજે શહેરના બગવાડા દરવાજા ખાતે ધરણા યોજીને ભારે વિરોધ દર્શાવ્યો હતો. પાટણની અંદર ગઈકાલે ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના કુલપતિને જે સરકાર દ્વારા સસ્પેન્ડ કરવામાં આવ્યા એનું ઉપરાણું લઈ અને ભારતીય જનતા પાર્ટીના અમુક લોકોએ પાટણના ધારાસભ્યને ઓફિસ ઉપર જઈ અને જાનથી મારી નાખવાની ધમકી આપી, ત્યાં એમની ઉપર હુમલો કર્યો, એમની ઓફિસ ઉપર તોડફોડ કરવાનો પ્રયત્ન કર્યો, જે ખરેખર નિંદનીય કૃત્ય છે. ગઈકાલે અમારા કોંગ્રેસ પાર્ટીના ધારાસભ્યશ્રીના ઉપર જે ભાજપના લુખાઓએ એમની ઓફિસ ઉપર જઈ અને જે લુખાગીરી કરી અને ગુંડા તત્વોએ આ જે હિચકારો હુમલો કર્યો એને હું મારા સખત શબ્દોમાં આખા કોંગ્રેસ પરિવાર એને વખોડી કાઢે છે. આજે અમે પરવાનગી માગી હતી પણ કલેક્ટરશ્રીએ અમને પરવાનગી ન આપી. અમારે બીજા લોકોને ના કહેવું પડ્યું, અમુક અમુક કાર્યકરોને જ બોલાયા ને કે અહીંયા જનમેદની કેટલી હતી એ સરકારને ખબર પડો અને પોલીસને પણ ખબર પડો.